समाचारों जोईए विस्तारथी। कोरोना महामारी बाद ब्लड डोनर्सनी संख्यामां घटाडो जोवा मळ्यो छे, जेना कारणे થેલેસેમિયાના દર્દીઓને બ્લડ મેળવવા માટે તકલીફ પડી રહી છે। ત્યારે કેટલીક સંસ્થાઓ દ્વારા યુવાનોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ કોરોનાની રસી લે તે પહેલા બ્લડ ડોનેશનમાં જરૂરથી ભાગ લે, કેમ કે કોરોનાની રસી લીધાના 28 દિવસ સુધી કોઈ પણ પ્રકારે બ્લડ ડોનેટ નથી કરી શકાતું। ત્યારે 1 મે થી 18 વર્ષથી ઉપરના તમામ યુવાનો કોરોનાની રસી લેશે અને રસી લેતે પહેલા લોકોને અપીલ છે કે બ્લડ ડોનેટ કરે। જે પહેલા યુવાનો બ્લડ ડોનેટ કરે તેવી તજજ્ઞો દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। ત્યારે જી 24 કલાકની ટીમે થેલેસેમિયાથી પીડિતા તમામ લોકો સાથે વાતચીત કરી યુવાનોને અપીલ કરી છે કે વધુમાં વધુ બ્લડ ડોનેટ કરો। વેક્સિન લીધા પહેલા જરૂરિયાતમંદ લોકોને બ્લડ ડોનેટ કરો જેથી જરૂરિયાતમંદ લોકોને મદદ મળી શકે। જી 24 કલાકે કેટલાક એવા યુવાનો સાથે પણ વાત કરી કે જેમણે વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, સાથે જ વેક્સિન લેતા પહેલા જરૂરિયાતમંદ લોકો માટે બ્લડની અછત ના સર્જાય તે માટે બ્લડ ડોનેટ પણ કર્યું છે। 18 વર્ષ અને તેની ઉપરના તમામ લોકો વેક્સિન લઈ શકે તેના માટેનું રજીસ્ટ્રેશન આજથી કોવિન સોફ્ટવેરના માધ્યમથી દેશભરમાં શરૂ કરવામાં આવ્યું છે। 1 મેથી જે વેક્સિન છે તે લોકોને આપવામાં આવશે। આપણી સાથે કેટલાક યુવાનો જોડાયેલા છે અને ખાસ કરીને આમાંથી કેટલાક યુવાનો એવા છે કે જેઓ બ્લડ ડોનેટ કર્યું છે, અને આપણી સાથે એક યુવાન એવા પણ છે કે જેઓ થેલેસેમિયાના પોતે મરીઝ પણ છે, અને સાથે જ તેઓએ પોતે પણ વેક્સિન લીધી છે અને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે થેલેસેમિયા હોય તો ડરવાની જરૂર નથી, વેક્સિન લઈ શકાય છે। શું કહેવા માગો છો? તમે પોતે વેક્સિન લીધી છે, લોકો માટે એક પ્રેરણારૂપ છે, કારણ કે લોકો ડરી રહ્યા છે, થેલેસેમિયા હોય, કેન્સરની બીમારી હોય, અલગ અલગ બીમારીઓવાળા લોકો વેક્સિન લેતા ડરે છે, શું કહેશો તમે? મેં વેક્સિન લીધી એને પહેલાં મારે જસ્ટ શનિવારે જ્યારે બ્લડ ચડાવ્યો હતો ત્યારે મેં ડૉક્ટરની સલાહ લીધેલી જ હતી, અને એમને પૂછ્યું હતું કે મારથી વેક્સિન લેવાય, ત્યારે ડૉક્ટરે કીધું હતું કે આ વેક્સિન લેવાય કંઈ પ્રોબ્લેમ થાય એવી નથી, એટલે એ મારા ડૉક્ટરની સલાહથી જ મેં વેક્સિન લીધેલી હતી, અને વેક્સિન લીધાના આજે 2 દિવસ થઈ ગયા, હજુ સુધી મને કંઈ પ્રોબ્લેમ થઈ નથી। તમને થેલેસેમિયાનો પણ પ્રોબ્લેમ છે, ખાસ કરીને બ્લડની તમને જરૂરિયાત રહેતી હોય છે, ડૉક્ટરે શું તમને એ માટે સલાહ આપી, તમારે બ્લડની જરૂર કેટલા સમયાંતરે પડતી હોય છે અને શું વિનંતી કરશો લોકોને? હું દર 15 દિવસે 2 બોટલ ચડાવું છું બ્લડની, અને હું મોસ્ટ ઓફ એવી જ રિક્વેસ્ટ કરું છું બધાને કે 1 મેથી બધાને વેક્સિન ચાલુ થવાની છે 18 વર્ષથી ઉપરનાને, તો એ લોકો જે વેક્સિન લે છે વેક્સિન લો વાંધો નહીં, પણ વેક્સિન લીધા પહેલાં તમે બ્લડ ડોનેટ કરાવો, કારણ કે હવે પછી અછત વધારે સર્જાશે, કારણ કે 1 મેથી જે બધા વેક્સિન લેશે એ વેક્સિન 1 વેક્સિનના 28 દિવસ પછી, બીજી વેક્સિનના 60 દિવસ, એમ ટોટલ 3 મહિના સુધી બ્લડ ડોનેટ નહીં કરી શકે, એટલે તમે વેક્સિન લો એની પહેલાં બ્લડ ડોનેટ કરતો, એવી મારી રિક્વેસ્ટ છે। તમે પોતે યુવાન છો, વેક્સિન તમે શું પોતે લીધી છે? ના, વેક્સિન લેવાની જો બાકી છે મારે, રજિસ્ટ્રેશન શરૂ થયું છે, રજિસ્ટ્રેશન તમે કરાવશો, પરંતુ તમે બ્લડ પણ ડોનેટ કર્યું છે, શું હેતુ છે આ બ્લડ ડોનેટ કરાવવાનો વેક્સિનેશન પહેલાં? એટલે બ્લડ ડોનેટ કરવાનો મેઇન હેતુ એ જ છે કે ભાઈ જેટલા જરૂરતમંદ લોકો એને ઇઝીલી બ્લડ મળી રહે, કેમ કે બ્લડની અછત થવાની જ છે, કેમ કે બ્લડ એવી વસ્તુ છે કે જે આપણે ડોનેટ કરીશું તો જ થશે, બાકી એ ક્યાંયથી બહારથી મળવાનું નથી કે બનવાનું નથી, અને વેક્સિનનો ડોઝ લેતા પહેલાં બ્લડ ડોનેટ કરવું તો શું કે ભાઈ એમ બી 3 મહિના પછી ફરીવાર કરવાનું આવશે, તો વેક્સિન લઈ લીધી હશે તો 3 મહિનાનો ગેપ બી આવી જશે, અને બ્લડ ફરીવાર હું વેક્સિન લીધાના 3 મહિના પછી કરી બી શકીશ ડોનેટ, શું કહેશો? તમે પણ વેક્સિન લેવાની તૈયારી કરી રહ્યા છો પરંતુ બ્લડ ડોનેટ કરીને આવ્યા છો, શું કહેવા માગશો બીજા યુવાનોને? બીજા યુવાનોને એ કહેવા માગું છું કે બ્લડ ડોનેટ કરવું એક સારી વસ્તુ છે, તેનાથી બીજાને બ્લડ બી પહોંચી રહે છે, જેમ કે થેલેસેમિયાના દર્દીઓને બી પહોંચી રહે છે, અને બીજા ઘણા લોકોને જરૂર હોય છે બ્લડની, એને એમને બી એ બ્લડ પહોંચી રહે છે, શું કહેશો તમે પોતે પણ? કારણ કે હજી તમે વેક્સિન લીધી છે કે નહીં? સૌ પ્રથમ તો મેં વેક્સિન લઈ લીધી છે, મેં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, તેની પહેલાં મેં બ્લડ ડોનેશન કરી દીધું હતું, અને મારે તમામને એ જ જણાવવું છે કે 1 મેથી એટલે 18+ને વેક્સિનેશન ચાલુ થઈ રહ્યું છે, એટલે મેક્સિમમ યુવા લોકો વેક્સિનેશન તરફ વળવાના છે, એટલે હું એવું જણાવું છું કે ફર્સ્ટ તમે બ્લડ ડોનેટ કરો, કારણ કે તમે એના પછીના 30 દિવસ પછી તમે બ્લડ ડોનેટ નહીં કરી શકો, તમારે 90 દિવસ પછી જ બ્લડ ડોનેટ કરો, તો તમે બ્લડ ડોનેટ પહેલાં કરો, પછી ત્યારબાદ વેક્સિનેશનનો તમે રાખો એટલે તમે બીજા 3 મહિના પછી બ્લડ ડોનેટ કરી શકવાના છો। તો અલગ અલગ બીમારી હોય તેવા લોકો વેક્સિન લેતા ડરતા હોય છે, પરંતુ થેલેસેમિયા જેમને થયો છે તેમણે પોતે પણ વેક્સિન લીધી છે કોઈ પણ ડર વિના, અને લોકોને અપીલ કરી રહ્યા છે કે જે લોકોને બ્લડની જરૂર હોય છે તે લોકોને બ્લડ ડોનેટ જે લોકો કરતા હોય છે તેઓ વેક્સિન લેતા પહેલાં બ્લડ ડોનેટ કરે, કારણ કે વેક્સિન લીધાના 28 દિવસ સુધીમાં બ્લડ ડોનેટ કરી શકાતું નથી, બીજો ડોઝ જ્યારે 28 દિવસ બાદ લઈએ તેના 2 મહિના સુધી ફરી બ્લડ ડોનેટ કરી શકાતું નથી। તો જે લોકો વેક્સિન લેવા જઈ રહ્યા છે 18 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓ, તેમને એક અપીલ કરવામાં આવી રહી છે કે જો તેઓ બ્લડ ડોનેટ કરતા હોય તો જેમને બ્લડની જરૂરિયાત હોય છે સમયાંતરે તેમના માટે તેઓ બ્લડ ડોનેટ કરે। કેમેરામેન અમિત મકવાણા, સતત અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ।